महुआ તાલુકાના નરદરા ગામમાં આવેલ મહાકાલ નીલકંઠેશ્વર શિવજીના મંદિરમાં અનોખી રીતે મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી। મહુવા તાલુકાના નરદરા ગામમાં આવેલું મહાકાલ નીલકંઠેશ્વર મહાદેવ શિવજીનું મંદિરની અનોખી આપવીતી છે, જ્યાં ભક્તો દર્શન કરવા આવે છે। શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા નરદરાના વાણિયાવાડ ફળિયામાં જ્યાં આશરે 200 વર્ષ પહેલાં એક ભક્તની ગાય જે દૂધ આપતી હતી, જે સવારે જ્યારે ચરવા જતી ગાય સાંજેના સમયે ઘરે આવતી ત્યારે દૂધ આપવાના સમયે આંચળ ખાલી જોવા મળતા હતા અને દૂધ કાઢવા નહીં દેતી, ત્યારે ઘણા દિવસો સુધી આ પ્રમાણે ચાલતા ભક્તને શંકા જતા કોઈ દૂધ કાઢી તો નથી લેતું એવી શંકા જતા ગાય ઉપર નજર રાખતા જાણવા મળ્યું કે ગાય 5 વર્ણનો એક સમૂહ હતો, જ્યાં જઈને ઊભી રહેતી અને આંચળમાંથી દૂધ આપોઆપ વહેતું અને એ ઘણા દિવસો સુધી ચાલ્યું અને ત્યારબાદ એ ભક્તને સ્વપ્નમાં ભગવાન શિવજીના દર્શન થયા અને સ્વપ્નમાં કહ્યું કે જે ગાય દૂધની ધારા કરે છે ત્યાં મારું નિવાસ સ્થાન છે। જે ગ્રામજનોને જણાવતા ભેગા મળી જે જગ્યા પર દૂધની ધારા કરતી એ તપાસ કરતા વર્ણના સમૂહમાંથી એક શિવલિંગ મળ્યું હતું, એ જ જગ્યા પર પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ નીલકંઠેશ્વર મહાદેવ દાદાનું ઉદ્ગમન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ એક નાનું મંદિર બનાવવામાં આવ્યું હતું અને પૂજારી રાખી નિયમિત પૂજા અને આરતી કરવામાં આવતી હતી। ઈસવીસન 1994માં હીરાભાઈ તુલસીદાસ નામના પૂજારીએ ગામના રહીસ્થકી પૂજારી તરીકે રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેના પુત્ર આ મંદિરના પૂજારી તરીકે સેવા કરી રહ્યા છે, જ્યાં આજુબાજુના ગામમાં રહેતા અનેક ભક્તો દર્શન કરવા માટે આવે છે અને ભક્તોની મનોકામના પણ પૂર્ણ થાય છે। અંકલ આપનું નામ શું? છગનભાઈ નરોત્તમભાઈ પટેલ। બરાબર, હવે અહીંયાની તમે આપવીતી બતાવશો મને? બતાવું ને? હા બોલો ને। આ મંદિર અહીંયા 5 વર્ણનો સમૂહ હતો એમ। બરાબર, અને આ બાજુમાં ઘર હતું, એ ગાય ચરવા જતી અને ત્યારે પછી ગાય સાંજે આવે તો આ વડની અંદર ભરાઈ જાય અને દૂધ પડી જાય, પણ ઘેરે ગાય પછી પાછી જતી રહી, પણ ગાય પછી દૂધ કાઢવા નહીં દે ને બીજા સવારે દૂધ કાઢવા દે। પછી એવું 15 દિવસ ચાલ્યું, પછી ગાયનું દૂધ ક્યાં પડતું? એ મંદિરે જ્યાં વડ હતા ને એની અંદર વડ હતા, એની અંદર વડ નીચે આ ગાય ઊભી રહેતી અને ત્યાં દૂધ પડી જતું એમ। એ 15 દિવસ ચાલ્યું, પછી તપાસ કરી તો અંદરથી શિવલિંગ નીકળ્યું એમ। બરાબર, અને પછી તપાસ કરતા આની મંદિરની સ્થાપના કરી, નાનું એકદમ નાનું મંદિર હતું એમ, અને 1997ની અંદર તોડી પાડીને ખૂબ મોટું મંદિર બનાવ્યું। આ બધું લોકોના પૈસાથી જ બધું મંદિર બનાવ્યું। બરાબર, અને ત્યારે એક ચમત્કાર તો એવો થયો કે આ મંદિર તોડી પાડી તો આની એક ભૂલ કરેલી છે, તો રોજ નાક નીકળે અહીંયા 15 દિવસ નાક નીકળ્યો એમ। બરાબર, અને નાક પકડીને અમે તો દૂર મૂકી આવ્યા, તે જ નાક પાછું ત્યાંથી નીકળે એમ બીજે દાડે। પછી સ્વપ્નમાં આવ્યા કે બાપાએ એક ભૂલ કરેલી, આ ભૂલ કેમ કરી તમે એમ, અને તે ભૂલ સુધારી તો આ મંદિર બની ગયું। પછી જ્યારે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની ત્યારે સંતો આવીને કહી ગયેલા કે વરસાદ આવવો જ જોઈએ તો જ સાચું ગણાય એમ, તો 19/2/2003નો અમારે 19/20/21/3 પ્રોગ્રામ હતો ને 18મી તારીખે સાંજે એટલો બધો વરસાદ પડ્યો દાદાની દયાથી અને ખૂબ આનંદથી 3 દાડા એનો પ્રોગ્રામ ઉજવાયો એમ। બરાબર, આ મંદિરનું બીજું કંઈક રહસ્ય ખરું? બીજું તો ચમત્કાર તો બહુ જ આ મંદિરના એમ, જે કોઈ તમે માનતા માનો કે તમારી પૂર્ણ થાય અને તેના સાક્ષી તો આ બેઠેલા છે અરે દાદા બી અત્યારે। જીગર પટેલ સાથે ભાવેશ પટેલ, જનસાક્ષી ન્યૂઝ, મહુવા।